કરીને તાલુકા મથક પર પોલીસમાં અરજીઓ આપી હતી ત્યારે હવે દસુભા ગોયલે એવી જાણકારી આપી છે કે ભાજપના એમએલ એ શંભુનાથજી ટુડિયા વિશે ધારાસભ્ય અને જાઝરકાર મહંત શંભુનાથ ટુંડિયાએ પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે દસુ ગોયલે જે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે તેમને નામજોગ અભદ્ર ભાષામાં વિડીયો વાયરલ કર્યો હતો તેમાં ધ્યાન પર છે હું હિન્દુ પરંપરાની હજાર વર્ષ જૂની નાથ સંપ્રદાયના એક મહંત છું અને રાજકીય આગેવાન પણ છું રાજ્યભરના સેવકોમાં માં રોજ ફેલાયો છે પરંતુ પરંતુ બને એટલો પ્રયત્ન કર્યો છે કોઈ દિશા નથી ચારે બાજુથી અરજીઓ આપવાનું શરૂ થઈ ગયું છે તે મારા ધ્યાન પર છે રાજકીય લોકો દ્વારા મારા નામ જોગ ટિપ્પણી કરે છે તે તદ્દન વાહિયાત વાત છે અને વાસ્તવિકતા લોકો જાણે છે તેવા લોકો ખોટી વાતો કરે છે અને લોકોને ભ્રમિત કરે છે તેમને ભગવાન સદબુદ્ધિ આપે

આધારે ટિકિટ ડુપ્લિકેટ હોવાનું જણાવતા ધારાસભ્ય તે વ્યક્તિને તાત્કાલિક પોલીસ પાસે જવાનું કહ્યું હતું અને પોલીસ સાથે સમગ્ર મામલે વાતચીત કરી હતી પોલીસે તાત્કાલિક એક્શન લઈને નકલી ટિકિટ વેચનાર આરોપીઓને જેલના હવાલે કર્યા હતા પરંતુ વિડીયો વાયરલ થયા બાદ આ વિવાદ વકરી ગયો છે ધારાસભ્ય અને મહંત શંભુનાથ ટુંડિયાના સેવકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાણપુર અને બરવાડા પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં આંદોલન કરવાનું પણ રાણપુર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હીરા ખાણિયાએ ચીમકી ઉચ્ચારી છે જોકે આ બધાની વચ્ચે દસુ ગોહિલ નામના આમ આદમી પાર્ટીના હોદ્દેદારે શંભુનાજી ટુંડિયા પર અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરતા મામલો ગરમાઈ ગયો છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ